ક્રાઇમ બ્રાન્ચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વિધાતા. ક્રાઇમ બ્રાન્ચમાં સૌથી પહેલા વાત કરીએ અસલામત અમદાવાદની. તો અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઉચકાઈ રહ્યો છે. શહેરના જીવરાજ પાર્ક પાસે આવેલા એક ખુલ્લા પ્લોટમાં યુવતીની લાશ મળી આવી. પોલીસને શંકા છે કે યુવતીની હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી છે. તો બીજી તરફ જુહાપુરા વિસ્તારમાં અંગત અદાવતમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. તો બીજી તરફ વાડજમાં એક જ રાતમાં 4 સ્થળે ચોરીની ઘટના બની છે. અમદાવાદ અસુરક્ષિત થઈ રહ્યું છે, ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, જ્યાં અલગ અલગ ઘટનાઓ બની છે. એક તરફ ફાયરિંગની ઘટના, બીજી તરફ હત્યાની ઘટના. તો આ તરફ એક જ રાતમાં 4 સ્થળો પર ચોરીની ઘટનાને અંજામ અપાયો છે. તમામ ઘટનાઓને જોતા અમદાવાદીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે. શહેરમાં એક યુવતીની પ્રેમ પ્રકરણમાં હત્યા કરી દેવાની હોવાની શંકા સેવાઈ રહી છે. તો શહેરના જીવરાજ પાર્ક પાસે આવેલા અમન આકાશ પાટી પ્લોટની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાંથી એક યુવતીની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. યુવતીની હત્યા બોથડ પદાર્થના ઘા મારીને કરવામાં આવી હોવાની પણ વાત સામે આવી છે. ત્યારે પોલીસને આશંકા છે કે હત્યા પાછળ ક્યાંક ને ક્યાંક પ્રેમ પ્રકરણ જવાબદાર છે. તો કે આ સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે. કર્યા હતા એને પહેલા તો અમારી સમાજ રીતે અમે ચાંદલો કર્યો હતો, પછી એ કે મારે આવી રીતે લફરું છે, તો પછી એને કે હું જતી રહું છું આની જોડે, એટલે એ જતી રહી. એના માથાના ભાગે એક પાટિયું પડેલું છે જેના ઉપર વાળ ચોટેલા છે, એટલે પાટિયું માથામાં મારી અને હત્યા કરી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે. તો તરફ અમદાવાદના જુહાપુરામાં અંગત અદાવતમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. અલ સાદાબ સોસાયટીમાં મોડી રાત્રે ખાનગી ફાયરિંગ થતા એક વ્યક્તિને પગના ભાગમાં ગોળી વાગી, જ્યારે ફાયરિંગ કરનાર આરોપી ફરાર થઈ ગયો છે. તો પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે અઝહર કિટલી, સરફરાઝ, શાહરૂખ અને કયુમ સામે ગુનો નોંધ્યો છે. ત્યારે હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં ફાયરિંગ પાછળ અંગત દુશ્મનાવટ કારણભૂત હોવાનું લાગી રહ્યું છે. એની મધર ને સિસ્ટર ને બધા ત્યાં આગળ ઘરે હતા, દરમિયાન બીજા છોકરાઓ પણ આજુબાજુ ભેગા થયેલા, અને અઝર એના મિત્રો સાથે આવેલો, બીજા 3 મિત્રો સાથે, અને ફાયર કરેલું, જેમાં એક મોઇન નામના છોકરાને પગમાં ગોળી વાગેલી છે. તો તરફ અમદાવાદમાં તસ્કરોએ દિવાળીનો લાભ ઉઠાવ્યો છે. પોલીસના પેટ્રોલિંગ અને સુરક્ષાના દાવાઓ વચ્ચે વાડજમાં એક જ રાતમાં 4 જગ્યાએ ચોરીની ઘટના બની છે, જ્યાં શ્રીનાથ દ્વારા, કૃષ્ણનગર સોસાયટી અને રામપીરનો ટેકરો, જૂના વાડજમાં ચોરીની ઘટના બની. તો આ તરફ નવરંગપુરામાં સ્વસ્તિક સોસાયટીમાં પણ ચોરીની ઘટના બની છે. વાત કરીએ રાજકોટની, રાજકોટના થોરાળામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. દિવાળીની રાત્રે કારના કાચ ફોડી આતંક મચાવવામાં આવ્યો. જાહેરમાં કારના કાચ ફોડનાર 2 શખ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયા, ત્યારે પોલીસે સીસીટીવીના આધારે કારના કાચ ફોડનાર શખ્સોની શોધખોળ આરંભી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ. આ હત્યા પાછળ કોણ છે અને આ કાવતરું કેવી રીતે ઘડાયું તે જાણીએ આ રિપોર્ટમાં. એક તરફ નવા વર્ષના આગમનની લોકો રંગે ચંગે ઉજવણી કરી રહ્યા હતા અને તે સમયે એક પરિવારમાં હાહાકાર મચી ગયો. વાત એ હદે વરસી ગઈ કે લઈ લેવાયો એકનો જીવ અને બેસહારા કરી દેવાયા બાળકોને, અને ફૂટતા ફટાકડાઓની વચ્ચે ગુંજેલી મદદ માટેની ગુહાર કોઈએ ન સાંભળી. ફક્ત જોવા મળ્યા તો ખૂનના નિશાન અને લોહીથી લથપથ હાલતમાં દિલું. ઘટના અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઉભેલા આ બંને બાળકોના માથેથી પિતાની છત્રછાયા છીનવાઈ લેવાઈ. ન ફક્ત પિતા પરંતુ માતા પણ તેમનાથી ક્યારની દૂર થઈ ગઈ છે. આ માસૂમોની આંખોમાં જોવા મળતા આંસુઓ પાછળ પ્રેમ માટે ખેલાયેલા લોહિયાળ ખેલની દાસ્તાન જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. લગ્ન જીવનમાં ભંગાણ, નહોતો પસંદ પતિનો સાથ, ચાહત હતી
પ્રેમીને પામવાની. પ્રેમીને પામવા પતિ સહિત સંતાનોને તરછોડ્યા, પરંતુ પ્રેમીએ લીધો પ્રેમિકાના પતિનો જીવ. કંઈક આવી જ હકીકત બહાર આવી છે પોલીસ તપાસમાં. મૃતક દિલુ અને તેની પત્ની લીલા, કે જે પ્રેમીનો પ્રેમ પામવા માટે એહદે આંધળી થઈ ગઈ કે તેને ના તો પતિ દેખાયો કે ના સંતાનો. એક મહિના પહેલા જ ફક્ત 7 મહિનાની બાળકી લઈને ભાગી જનારી લીલા પોતાના પ્રેમી સાથે ઘર સંસાર માંડી રહેવા લાગી. પરંતુ 8 નવેમ્બર બેસતા વર્ષના દિવસે લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હોય ત્યારે દિલુ અને તેના પરિવાર પર મુસીબતોનો પહાડ જ્વાળામુખી બનીને ફાટી પડ્યો, જેમાં ચિરાગ, જિગ્નેશ અને મેરુ સહિત 6 લોકો દિલુના ઘરે આવ્યા અને દિલુ પર છરી વડે હુમલો કરી મોતની આગોશમાં ધકેલી ફરાર થઈ ગયા. જોકે પરિવારજનો તેને સારવાર અર્થે 16 સિવિલ લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન દિલુનું મોત થતાં પોલીસે મર્ડરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 7:30 વાગે આવ્યા છે 5 લોકો. મહિના પહેલાં તો એની બૈરીને ભગાડી ગયા હતા, પછી આવીને ધમકી આપી ગયા હતા કે તારી બૈરી લેવા આવીશ તો વળી તને પણ ખતમ કરી દઈશું. એવા લોકો વ્યક્તિ આવ્યા, 5 જણા આવીને પહેલાં કહી ગયા હતા 15 દાડા પહેલાં. તો આજ મહિના પહેલાં આવીને સાંજે 7:30 વાગે આવીને એને 2 જણ જેવા ઉતર્યા, 1 જણે પકડી રાખ્યો ને 1 જણે ચાકુનો ઘા કરીને 2 મિનિટમાં સાહેબ નીકળી ગયા. કોણ હતા રિક્ષામાં? એક જિગ્નેશ ધીરુ, એક મેરુ ધીરુ, એક અર્જુન ધીરુ, બાકી એક રિક્ષામાં છે એને ઓળખ્યો નથી સાહેબ. 4 જણ 5-5 જ છે, બાકી ઓળખાયો નથી. લીલા અને દિલુના લગ્ન થયા બાદ તેમને સંતાનમાં 2 બાળકી અને 1 પુત્ર થયા. પરંતુ આ દરમિયાન લીલાની આંખ કૌટુંબિક એવા ચિરાગ સાથે મળી જતા બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. જે પતિ દિલુ એક સમયે લીલા માટે સર્વસ્વ હતો તે હવે તેના માટે નાપસંદ થવા લાગ્યો અને લીલા પોતાના પ્રેમી ચિરાગનો પ્રેમ પામવા તેની સાથે 7 મહિનાની બાળકી લઈને જતી રહી. જે વાતની જાણ પતિ દિલુને થઈ કે તે ચિરાગને તેની પત્ની ઘરે મૂકી જવા માટે દબાણ કરવા લાગ્યો. જોકે આ વખતે ચિરાગને ફોન કરવો દિલુને ભારે પડ્યો. ચિરાગે 15 દિવસ પહેલાં જ દિલુને ધમકી આપી હતી કે તે ફરીવાર લીલા માટે ફોન કરશે તો તેને મારી નાખશે. અને 8 નવેમ્બર ગુરુવારે એવું જ થયું. ચિરાગ ગુરુવારે 6 લોકોને પોતાની સાથે લઈ આવ્યો અને તેની પર ઘાતકી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો. તો પોલીસ તપાસમાં એ વાત પણ બહાર આવી કે ચિરાગના એક સાગરીતને ચોરીના ગુનાઓમાં વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની તપાસમાં ચિરાગનું નામ પણ બહાર આવ્યું છે. અગાઉ જે ગરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયેલા એમાં અન્ય આરોપી પકડાઈ ગયેલા અને એમાં જે ચિરાગ છે, જે હાલના અત્યારનો આરોપી છે, એ પકડવાનો બાકી છે અને નાસ્તો ફરતો છે જેમાં પણ પકડવાનો બાકી છે અને દરમિયાનમાં એણે હત્યાનો ગુનો કરી અને ફરીથી પાછો નાસી ગયેલ છે, જેથી અન્ય પણ એના ગુનાઓ અગાઉના છે એમાં પણ પકડવાનો બાકી છે. પ્રેમી નીકળ્યો ગુનેગાર. જી હા, પોલીસ તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ આરોપી અને લીલાનો પ્રેમ એવા ચિરાગનું નામ કેટલાક ગુનાઓમાં બહાર આવ્યું છે. ત્યારે પોલીસ હાલ ચિરાગ અને તેના સાગરીતોને પકડવા માટે દોડધામ કરી રહી છે. જોવું રહ્યું પ્રેમ પ્રકરણ મામલે દિલુની હત્યા કરાઈ કે પછી મામલો કંઈક અલગ છે. નવીન ઝા સાથે બ્યુરો રિપોર્ટ, News18 ગુજરાતી ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ. શહેરમાં રીઢા ગુનેગારોના આતંકને અટકાવવામાં પોલીસ અનેક વખત નિષ્ક્રિય જોવા મળી છે. તો બીજી બાજુ મોલના સ્ટાફે એક ટીમ બનાવીને એક ટોળકીને રંગે હાથ પકડી પાડી. સીસીટીવીની ચાંપતી નજર, ચોતરફ સિક્યોરિટી કર્મીઓની બાજ નજર, તેમ છતાં તમામની નજર ચૂકવી કરતા ચોરી. ખરીદીના બહાને ચોરી કરતી ગેંગ પકડાઈ. જી હા, તહેવારોની આ મોસમમાં હાથ સાફ કરનારી કેટલીક ગેંગોમાં એક મહિલાઓની ગેંગ પણ પોલીસના હાથ લાગી ગઈ કે જેઓનો પર્દાફાશ કર્યો ત્રિનેત્ર એવા સીસીટીવીએ. જોકે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા તેમના દ્રશ્યોએ અનેકને થાપ ખવડાવી, પરંતુ ચાંપતી નજરે તેમનો ભાંડો ફોડી નાખ્યો અને ચહેરા બેનકાબ થયા 2 માતા અને 2 પુત્રીઓ સહિત પાડોશી મહિલાઓના. વાત અમદાવાદના ઓસિયા હાઇપરમાર્ટની છે કે જ્યાં છેલ્લા 4 મહિનાથી કપડાની ચોરીની ઘટનાએ સિક્યોરિટી સહિત HR ટીમના પણ હોશ ઉડાવી દીધા હતા, તેમ છતાં કલાકો સુધી સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચહેરા બેનકાબ થયા. ગ્રાહકના સ્વાંગમાં ચોરના સીસીટીવી દ્રશ્યોમાં દેખાતી મહિલાઓ મોલમાં કુર્તી અને ડ્રેસની ખરીદી કરી રહી છે.
તે પણ એક સાથે 20 જેટલી કુર્તીઓ ખરીદી કરીને લઈ જઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ ટોળકી ખરીદી નહીં પણ હકીકતમાં કુર્તી અને ડ્રેસની ચોરી કરીને લઈ જાય છે. આ ચોર ટોળકી એસજી હાઈવે પાસે આવેલા ઓસિયા હાઈપર માર્ટમાંથી છેલ્લા 4 મહિનાથી કુર્તી અને ડ્રેસની ચોરીઓ કરી છૂમંતર થઈ જતી. ચોર ટોળકીનો એટલો આતંક હતો કે મોલમાં કામ કરતા સ્ટાફ પણ ત્રાસી ગયા કે આખરે ચોરી થાય છે કેવી રીતે. અને તે ચોરોને પકડવા માટે મેનેજરથી લઈને તમામ સ્ટાફે પ્લાન બનાવી ચોર ટોળકીને રંગે હાથ ઝડપી લીધા, જેમાંથી માતા અને બે પુત્રી મળી 3 લોકોને પોલીસને સોંપવામાં આવ્યા, જેમાંથી એક મહિલા ફરાર થઈ ગઈ હતી. પોલીસ ચોર ટોળકીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે પુરાવાના અભાવને બહાને અટકાયતી પગલા લઈને નોટિસ આપીને જવા દીધા હોવાનું જાણવા મળ્યું છે. મતલબ બે માતા અને ડોટર્સ અને નેબર સાથેની પૂરી ટોળકી આવતી અને એ લોકો અમારા ગાર્મેન્ટ લેડીઝ વેર સેક્શનમાંથી ગાર્મેન્ટ લઈ એના સેન્સર્સ હોય છે, સેન્સર્સને ચેન્જિંગ રૂમમાં લઈ જઈ ડિટેચ કરી અને બારકોડ કાઢી અને અમારા બેક કાઉન્ટરમાં પર્સની અંદર બધા સેન્સર્સ ભરીને બેક કાઉન્ટરની અંદર મૂકતા હતા. રેગ્યુલરલી બેસિસ ઉપર એવરી 15 ડેઝ એ લોકો આ કરતા હતા, પણ એ લોકોની એટલી બધી માસ્ટરી હતી આ પ્રોફેશનલ વર્ક કરવામાં કે અમને લોકોને ફેલ કરી દીધા. એને મોલના જે મેનેજર છે તેઓ ઘણા સમયથી આવી કોઈ લેડીઝની વોચમાં જ હતા. દરમિયાનમાં 3 મહિલાઓ કે જે ચોરીના ઈરાદે આવેલ હોય એવું શંકા જણાતા આ મોલના મેનેજરે સાવચેતી રાખી અને તેમના લેડીઝ સ્ટાફ સાથે રાખી અને ચેક કરતા આ આરોપીઓ જે છે આરોપણભાઈઓ એ ત્યાં મળી આવેલા. હાઈફાઈ મોલમાં ચોરી કરતી ટોળકીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો ખરીદીના બહાને મોલમાં માતા અને બે દીકરીઓ આવતા હતા, એક સાથે 20થી વધુ કુર્તી અને ડ્રેસ લઈને ચેન્જિંગ રૂમમાં જતા હતા. ત્યાં ડ્રેસમાં લગાવેલા સેન્સર્સને તોડી નાખતા હતા અને ચોરી કરેલ ડ્રેસ કે કુર્તી પહેરેલ કપડાની અંદર છુપાવી દેતા હતા. ત્યારબાદ મોલની બહાર આરામથી કુર્તી કે ડ્રેસ લઈ જાય તો કોઈને ખબર પડતી ન હતી. આમ ચોર ટોળકી છેલ્લા 4 મહિનાથી ઓસિયા હાઈપર માર્ટમાં ડ્રેસ અને કુર્તીનો 1 લાખથી વધુના રૂપિયાના માલની ચોરી કરી હોવાનું મનાય છે. જો કે દિવાળીના સમયે ચોર ટોળકી 19 કુર્તીઓ ચોરી કરી હોવાનું ખુલ્યું છે. એટલી જો હું કેલ્ક્યુલેટ કરું તો જેટલા બારકોડ્સ મને મળ્યા છે એટલાથી લઈને બારકોડ ખાલી બારકોડને કેલ્ક્યુલેટ કરું તો 59,000, બટ સેન્સર્સને બધાને એપ્રોક્સિમેટલી એ લોકો મેજરલી જે અમારી હાઈ રેન્જ છે એને જ પકડતા 699 થી અપ ટુ 1200-1300 સુધીની, તો એને કેલ્ક્યુલેટ કરું તો અરાઉન્ડ 2 લેખ્સની ચોરી કહી શકાય. 3 મહિલા આરોપીઓ છે તેઓ જે તે સમયે તેઓના વિરુદ્ધમાં કોઈ વિશેષ પુરાવા કે એવું ન મળી રહેલું હોય, તેઓને તપાસના કામે સંદિગ્ધ હાલતમાં જણાયેલા હોય, સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તેઓની પાકી ઓળખ થવા પામે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ ચોર ટોળકી સરખેજ વિસ્તારની હોવાનું બહાર આવ્યું છે, જેમાં માતા અને બે પુત્રીઓ સાથે પાડોશી મળી કુલ 4 લોકો મોલમાં ચોરીને અંજામ આપતા હતા. જોકે સમગ્ર મામલે ઢાંગ પીછોડો કરી રહેલી પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલ ઉભા થયા છે, ત્યારે સૂત્રો મુજબ આ ચોર ગેંગે અનેક મોલમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. હરમેશ સુખડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ. તો ક્રાઇમની બીજી કેટલીક ઘટનાઓની વાત કરીશું, પણ હાલ ક્રાઇમ બ્રાન્ચમાં સમય છે બ્રેકનો.